गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 5 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती निकालो पेज नंबर 24। एमा चैप्टर 5 छे सर्दीना प्रतापे। एना लेखक एटले के कवि छे नहीं, लेखक छे ज्योतिन्द्र दवे। आ हास्य वार्ता में एमने बोलवामां अने बीजाने सांभळवामां तकलीफ होय तेवी बे व्यक्तिओ भेगी थई जाय तो तेमनी वच्चेनी वातचीत काका कहता कथरोट जेवी थाय છે। આમાં વાતચીત કરે છે એ લોકો બે જણા, પણ એકને સાંભળવાની તકલીફ અને એકને બોલવામાં તકલીફ થઈ જાય છે, તો એમના બેની વચ્ચેની વાતચીત જે છે એ કાકા કહેતા કથરોટ જેવી થઈ જાય છે। અહીં શરદીના કારણે આવી તકલીફવાળા બે સજ્જનો વચ્ચેનો સંવાદ આપ્યો છે જે હાસ્ય પ્રેરક છે। એટલે એમ એવું કહેવા માંગે છે કે આ પાઠમાં શરદીનો હાસ્ય પ્રેરક એક પ્રસંગ આપેલો છે જે હાસ્ય પ્રેરક છે। મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું। એટલે અને એક વખતે એક જાણીતા સજ્જનને કંઈક કામ અંગે મળવા જવાનું હતું। એ સદગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન કંઈક ઓછું કાર્ય કરે છે એ વાતની મને ખબર નહોતી। એમને બધી ઇન્દ્રિયો કરતાં કાન ઓછું કાર્ય કરે છે એ વાતની ખબર નહોતી। તે દિવસે હવામાં શરદી હતી, પાછું તે દિવસે શું હતું, હવામાં શરદી હતી। ગળે પડવાની ટેવ બીજા બધા કરતાં શરદીને વધારે હોય છે, એટલે ગળું આમ બેસી જાય કે એવું કંઈક થાય શરદીના લીધે, ગળાને થોડું એ થાય એ જાણીતું છે। અને તેમાંય મારા કંઠ માટે શરદીને અસલથી પક્ષપાત છે, એટલે શરદીની એ હોય ઋતુ ત્યારે ગળામાંથી જોઈએ એવું બોલાતું ના હોય, એટલે તે દિવસે ગળામાં શરદી ને મગજમાં ગરમી, કંઠ બનેલો ને મગજ તપેલું। એટલે તે દિવસ ગળામાં શરદી હતી ને મગજમાં ગરમી હતી અને કંઠ બેઠેલો એટલે અવાજ બેઠેલો હતો અને મગજ તપેલું હતું, તેવી કંઈક મારી સ્થિતિ હતી, એવી એમની સ્થિતિ હતી। હું એ સદગૃહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો। એ પેલા સદગૃહસ્થને મળ્યા ત્યારે એમનો અવાજ ઠેક નીચે એટલે કે ઊંડો ઉતરી ગયેલો હતો અને શરદીના લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા। પેલા એમને કાન ઓછું કામ કરતા હતા અને પાછું શરદીના લીધે કાન વધારે અશક્ત બન્યા હતા। અમારી વચ્ચે શું સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી, એમની વચ્ચે શું સંવાદ થયો એ એમને પૂરેપૂરો યાદ નથી, પણ કંઈક નીચે પ્રમાણે હતો। આખો સંવાદ તો યાદ નથી, પણ શું સંવાદ થયો એ થોડો નીચે પ્રમાણે હતો। મને આવકાર આપતા આપતા એ સદગૃહસ્થ બોલ્યા, ઓહો આજે કઈ તરફ આપ ઓહો આજ કઈ તરફ આજ કઈ આ તરફ એટલે એવું કહે છે કે આજે કઈ આ તરફ કેમ અહીં બાજુ એમ, કેમ તબિયત તો સારી છે ને, પાછું શું કહે છે કે તમારી તબિયત તો સારી છે ને, આપનું જરા કામ હતું, શું કહે છે તમારું જરા કામ હતું, તબિયત મજામાં છે એટલે તબિયત સારી છે, પછી શું કહે છે જરા શરદી થઈ છે બાકી બીજી રીતે કુશળ છું, એવું કહે છે કે થોડી શરદી થઈ છે બાકી બીજી રીતે તો હું કુશળ છું। આમાં શું આપેલું છે કે એમને એક વખત એક જાણીતા સજ્જનને મળવા કંઈક કામ અંગે મળવા જવાનું હોય છે, એ સદગૃહસ્થની બધી ઇન્દ્રિયો કામ કરે છે એવું ખબર હતી, પણ એ કાન કંઈક ઓછું કાર્ય કરે છે એ વાતની પહેલેથી ખબર એમને હતી ના, અને એવામાં પાછી શરદી હતી અને ગળું પડવાની ટેવ તો બધા કરતાં શરદીને વધારે હોય છે, એટલે એ જ જાણીતું છે કેમ કે શરદી થઈ હોય એટલે આપણું ગળું જોઈએ એવું પકડાય નહીં અને જોઈએ એવો અવાજ નીકળે નહીં, અને તેમાંય મારા કંઠ માટે શરદીને અસલથી પક્ષપાત છે, એટલે એના ગળા માટે શરદીને પહેલેથી એવો પક્ષપાત જ છે, એટલે એ દિવસે ગળામાં શરદી હતી અને મગજમાં ગરબી, કંઠ એટલે કે અવાજ બેઠેલો હતો અને મગજ તપેલું હતું, એવી કંઈક સ્થિતિ હતી ત્યારે એ પેલા સદગૃહસ્થને મળ્યા ત્યારે એમનો અવાજ છે કુંડો ઉતરી ગયેલો હતો અને શરદીને લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા, અને એમની વચ્ચે જે સંવાદ થયો એ એમને પૂરેપૂરો યાદ નથી, પણ કંઈક આ પ્રમાણે હતો એવું કહેવા માંગે છે। આ બે જણ વચ્ચેનો સંવાદ છે, તો પેલા એમને આવકાર આપતા બોલે છે એ સદગૃહસ્થ કે ઓહો આજ કઈ આ તરફ, કેમ તબિયત તો સારી છે ને,
શું કે છે કે માં આઈ બાજુ આવ્યા, તબિયત તો સારી છે ને? તો શું કે છે, આપનું જરા કામ હતું, એટલે એવું કે છે કે તમારું થોડું કામ હતું, તબિયત તો મજામાં છે, જરા શરદી થઈ ગઈ છે, બાકી બીજી રીતે કુશળ છું. આટલા સુધી સમજણ પડી, હવે આગળનું કાલે જોઈશું. થેન્ક યુ.